નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આનંદ બાબરવા. આપ સૌનું સ્વાગત છે મારી YouTube ચેનલ પર. આજનો ચેપ્ટર રહેશે ચેપ્ટર 9, કિરણ પ્રકાશ શાસ્ત્ર. અગાઉ પણ તમે ભણી ગયા છો કે પ્રકાશને લગતી ઘણી બધી ઘટના કે જે કિરણ સ્વરૂપ ધરાવે છે. તો અગાઉ તમે વક્રી ભવન ભણી ગયા છો, પરાવર્તન ભણી ગયા છો, ત્યાર પછી લેન્સ, પ્રિઝમ, ઘણી બધી પ્રકાશને લગતી ઘટના ભણી ગયા છો. આજે તમે એક રસપ્રદ ઘટના વિશે ભણશો કે તમે રોજિંદા જીવનમાં આજુબાજુના વાતાવરણમાં જો જુદા જુદા રંગ જોવો છો, જેમ કે 7 રંગ છે જાનીવાલી પીનારા, કે વરસાદી વાતાવરણમાં મેઘધનુષ જોવો છો, પક્ષીઓની પાંખનો આકાર જોવો છો, રંગ જોવો છો, આ દરેક રંગ કંઈક ચોક્કસ લાક્ષણિકતા સાથે તમને જુદા જુદા રંગમાં દેખાય છે. એટલે કે કંઈક એવું હોવું જોઈએ કે જે દરેક રંગને એકબીજાથી જુદું પાડે છે. જ્યારે તમે શ્વેત પ્રકાશને જોવો છો, એનો અર્થ એવો થયો કે આ સફેદ પ્રકાશ એ 7 ઘટક રંગનું સંયોજન છે. જે અગાઉના લેક્ચરમાં પણ તમે ભણી ગયા છો મિત્રો કે સફેદ પ્રકાશ છે એ જાની વાલી પીનારા, આ મુજબ 7 ઘટક રંગનું સંયોજન છે. પરંતુ જ્યારે તમે આજુબાજુના વાતાવરણમાં જુઓ છો તો દરેક રંગ ચોક્કસ તરંગ લંબાઈ સાથે તમારા સુધી પહોંચે છે. આનો અર્થ એવો થયો કે માધ્યમમાં દરેક પ્રકાશના રંગ જે પ્રસરણ કરે છે તેની ઝડપ પણ જુદી જુદી હોય છે, તરંગ લંબાઈ પણ જુદી હોય છે, વક્રી ભવન નામ પણ જુદો જુદો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ટોપિકમાં તમે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન ભણી ગયા. એમાં પણ આપણે આ જ ચર્ચા કરી હતી કે જ્યારે પ્રિઝમની એક સપાટી પર શ્વેત પ્રકાશને આપાત કરીએ તો તેનું 7 ઘટક રંગમાં વિભાજન થતું હતું. આ ઘટના દરમિયાન 7 રંગમાં જ્યારે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એટલે કે ચેપ્ટર નંબર 8માં તમે આના વિશે વધારે ડિટેલમાં ભણશો કે પ્રકાશ છે એ ઘણા બધા જુદા જુદા તરંગ લંબાઈનો સમૂહ છે અને આવા દરેક સમૂહને એક વર્ણપટ કહેવાય. આવા વિદ્યુત ચુંબકીય વર્ણપટમાંથી આપણી આંખ જે વર્ણપટ માટે સંવેદનશીલ છે તેને આપણે દ્રશ્ય પ્રકાશ કહીશું. આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 700 નેનોમીટર સુધી લેવામાં આવે છે, જેમાં સૌથી વધુ તરંગ લંબાઈ 700 નેનોમીટર જે લાલ રંગ માટે હોય છે, જ્યારે 400 નેનોમીટરની નજીક જાંબલી રંગ માટે હોય છે. તો આવા જ્યારે દ્રશ્ય પ્રકાશના વર્ણપટમાં શ્વેત પ્રકાશને જ્યારે પ્રિઝમ પર આપાત કરવામાં આવે તો જે વધુ તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ છે એ પ્રિઝમમાં સૌથી ઓછું વિચલન અનુભવે છે, અને જ્યારે આ લાલ રંગ પ્રિઝમના માધ્યમમાંથી પસાર થતું હોય ત્યારે તેની ઝડપ બાકીના બધા રંગો કરતા વધુ હોય છે. આ જ રીતે જેની તરંગ લંબાઈ ઓછી છે, એટલે કે જાંબલી રંગ છે, એનું વિચલન વધુ થાય છે અને તેની પ્રિઝમના માધ્યમમાં ઝડપ બાકીના બધા રંગો કરતા ઓછી હોય છે. આનો અર્થ આપણે એવો લઈ શકીએ કે જેની તરંગ લંબાઈ વધુ હોય તેનું વિચલન ઓછું અને ઝડપ વધુ હોય છે, અને જેની તરંગ લંબાઈ ઓછી હોય છે એટલે કે જાંબલી રંગ, તો તેનું વિચલન વધુ અને માધ્યમમાં ઝડપ ઓછી હોય છે. તો આ થયોય તરંગ લંબાઈ અને ઝડપ વિશે સમજૂતી. પરંતુ જ્યારે આ જ રંગ કોઈ માધ્યમ જુદા જુદા લેવામાં આવે, એટલે કે કાચનું પ્રિઝમ, જો ક્રાઉન કાચનો બનેલો હોય પ્રિઝમ તો, અને બીજા કેસમાં આપણે ફ્લિન્ટ કાચ, એટલે કાચ બે પ્રકારના હોય છે, ક્રાઉન કાચ અને ફ્લિન્ટ કાચ, તો આ બંનેના વક્રી ભવનાંક આપણે એક કોષ્ટકમાં જોશું કે ક્રાઉન કાચ અને ફ્લિન્ટ કાચમાંથી ફ્લિન્ટ કાચનો વક્રી ભવનાંક દરેક રંગ માટે ક્રાઉન કાચ કરતા વધુ હોય છે. એટલે કે જો ફ્લિન્ટ કાચનો પ્રિઝમ બનેલો હોય તો જાંબલી રંગને ક્રાઉન કાચમાં જેટલું વક્રી ભવન કરવું પડે છે તેના કરતા વધુ વક્રી ભવન કરવું જોશે ફ્લિન્ટ કાચમાં. તો ફરીથી એકવાર યાદ રાખી લેજો કે માધ્યમ બદલાય તો દરેક રંગનો વક્રી ભવનાંક બદલાશે. જેમ કે જાંબલી રંગ છે એનો ક્રાઉન કાચ માટે વક્રી ભવનાંક 1.533 છે, જ્યારે આ જ રંગ માટે ફ્લિન્ટ કાચમાં વક્રી ભવનાંક 1.663 છે. હવે જો લેન્સની જાડાઈ મોટી હોય, એટલે કે
અગાઉ આપણે પાતળા લેન્સ માટે ભણી ગયા, પરંતુ જો હવે જાડા લેન્સ માટે ચર્ચા કરીએ તો જાડો લેન્સ છે એ ઘણા બધા પાતળા પ્રિઝમનો અથવા પાતળા લેન્સનો બનેલો હોય એવું વિચારી શકાય. જ્યારે જાડા લેન્સમાં પ્રકાશને આપાત કરવામાં આવે તો પ્રકાશના વિભાજનને કારણે વર્ણવિપથનની ખામી સર્જાય. હવે આ વર્ણવિપથન એટલે શું એ તો આપણે ભણ્યા નથી, તો સૌ પ્રથમ આપણે વર્ણવિપથન વિશે પહેલા ભણીએ કે વર્ણવિપથનનો અર્થ થાય વર્ણ. વર્ણ એટલે કે રંગ. વિપથન, વિપથન એટલે વિબ્રેશન, એટલે કે ફેલાવું, એટલે કે વસ્તુનો રંગ સફેદ જ હોય પરંતુ જ્યારે લેન્સમાંથી એને પસાર કરવામાં આવે ત્યારે જુદા જુદા રંગોવાળું, મિશ્ર રંગોવાળું પ્રતિબિંબ મળે, એટલે કે સફેદ વસ્તુનું રંગોવાળું પ્રતિબિંબ મળે એવી ઘટનાને વર્ણ વિપથન કહેવાય. આવી ખામી કેવા લેન્સ માટે સર્જાય? હમણાં જ આપણે સમજાવ્યું એમ કે જાડા લેન્સમાં વર્ણ વિપથનની ખામી સર્જાય, એટલે કે જો લેન્સ જાડો હોય અથવા પ્રિઝમ જાડો હોય તો વર્ણ વિપથનની ખામી સર્જાય. વર્ણ વિપથન એટલે સફેદ વસ્તુનું રંગોવાળું પ્રતિબિંબ. તો આવા કિસ્સામાં એટલે કે દરેક રંગ જુદા જુદા કેન્દ્રિત થઈને કોઈ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત નહીં થાય, એટલે કે તમને વાયોલેટ રંગ એ લેન્સની વધુ નજીક મળશે, જ્યારે રેડ રંગ એ લેન્સથી દૂરના અંતરે મળશે. એટલે કે બંને કિરણો જુદા જુદા અંતરે કેન્દ્રિત થતા હોવાથી એક જ પ્રકારના એટલે કે સફેદ રંગનું એક જ લેન્સમાંથી જ્યારે પસાર કરવામાં આવે તો તેનું વિભાજન થઈને લેન્સની મુખ્ય અક્ષ પર સૌ પ્રથમ જાંબલી રંગ કેન્દ્રિત થશે, ત્યારબાદ અનુક્રમે જાની વાલી પિનારા મુજબ રાતા રંગનું પ્રતિબિંબ સૌથી છેલ્લે મળશે. એટલે કે આવા કિસ્સામાં રાતા રંગની તરંગ લંબાઈ એ જાંબલી રંગની તરંગ લંબાઈ સોરી આવા કિસ્સામાં રાતા રંગની કેન્દ્ર લંબાઈ એ જાંબલી રંગના કેન્દ્ર લંબાઈના કરતા વધુ હોય છે. એટલે કે રેડ રંગની કેન્દ્ર લંબાઈ કે લેન્સની કેન્દ્ર લંબાઈ એ રેડ રંગ માટે જાંબલી રંગ કરતા વધુ જોવા મળે છે. વળી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે શૂન્યાવકાશમાં જ્યારે આ બધા જ રંગો એક સાથે પસાર થતા હોય તો ત્યારે બધા જ રંગની તરંગ લંબાઈ, બધા જ રંગની ઝડપ સમાન હોય છે. અહીં આપણે જે ચર્ચા કરી અગાઉ એ જુદા જુદા માધ્યમ માટે ચર્ચા કરી છે, એટલે કે કાચમાંથી જ્યારે પસાર થાય ત્યારે આવી ખામી સર્જાય છે, પરંતુ જ્યારે સૂર્યમાંથી આપણા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યાં સુધી તો શૂન્યાવકાશ જ છે. એટલે આવા શૂન્યાવકાશમાં દરેક રંગની ઝડપ સમાન હોય છે. તો આના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે પ્રકાશ માધ્યમમાંથી પસાર થતો હોય તો તેની ઝડપ એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં હોય, એટલે કે લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોવાથી માધ્યમમાં લાલ રંગની ઝડપ વધુ હશે. પરંતુ શૂન્યાવકાશ માટે શૂન્યાવકાશ માટે તરંગની ઝડપ એ માધ્યમની તરંગ લંબાઈ અથવા પ્રકાશના તરંગ લંબાઈથી સ્વતંત્ર હોય છે. તો હવે આપણે કુદરતી ઘટના જેમ કે મેઘધનુષ વિશે અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, બધા આપણે જાણીએ છીએ કે વરસાદી વાતાવરણ હોય ત્યારે આકાશમાં એક સરસ મજાનું સપ્તરંગી મેઘધનુષ રચાય છે. આ સપ્તરંગમાં ક્રમ તમે જાણો છો કે જાની વાલી પિનારા. અગાઉ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે આ સાત રંગ એ શ્વેત પ્રકાશમાંથી બનેલો છે, અને આ શ્વેત પ્રકાશ સૂર્ય, જેનો ઉદગમ સૂર્ય છે. પૃથ્વી માટે પ્રકાશનો મુખ્ય ઉદગમ એટલે સૂર્ય. તો આ સૂર્ય માંથી આવતો શ્વેત પ્રકાશ જ્યારે વાતાવરણમાં રહેલા પાણીના બુંદ પર આપાત થાય ત્યારે સપાટી પાસે તેનું વિભાજન થશે, અને આ વિભાજનની ઘટના દરમિયાન જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધુ થશે અને લાલ રંગનું વક્રીભવન સૌથી ઓછું થશે. તો બાકીના બધા રંગો આ બે રંગની વચ્ચે હશે. તો જ્યારે આ રંગ પાણીના બુંદની સામેની સપાટી પર પહોંચશે ત્યારે લંબ સાથે કંઈક ચોક્કસ ખૂણો બનાવશે. જો આ આપાત કોણ એ પાણીના બુંદના ક્રાંતિ કોણ કરતા મોટો બને
એટલે કે આપણે જાણીએ છીએ કે પાણીના બૂંદ માટે ક્રાંતિ કોણ 48 ડિગ્રી હોય છે સામાન્ય રીતે, એટલે કે જો આ બિંદુ માટે આપાત કોણનું મૂલ્ય I greater than C એટલે કે 48 ડિગ્રી કરતા મોટો હોય તો પછી ક્રાંતિ કિરણ એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરતનું પાલન થશે, I greater than C થશે એટલે આ બિંદુ પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ફરીથી આ કિરણ જ્યારે અહીંયાથી પરાવર્તન થઈને આ માધ્યમમાં એટલે કે સમાંગ માધ્યમમાં ગતિ કરશે ત્યાં સુધી કોઈ જ વક્રીભવન નહીં થાય. ફરીથી આ બિંદુ પર આપાત થશે, અહીંયા લંબ બનાવશું, આ લંબ સાથે આ કિરણે બનાવેલ ખૂણો આપાત કોણ કહેવાશે. આ આપાત કોણનું મૂલ્ય જો તેના ક્રાંતિ કોણ કરતા મોટું હોય તો ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પણ એવું અહીંયા શક્ય નથી. એટલે કે ફરીથી રિપીટ કરીએ આપણે કે જ્યારે સૂર્યમાંથી આવતો શ્વેત પ્રકાશ પાણીના બૂંદ પર બૂંદની સપાટી પર પહોંચે ત્યારે તેનું સૌ પ્રથમ 7 ઘટક રંગમાં વિભાજન થાય, એમાં સૌથી વધુ વિચલન જાંબલી રંગનું થાય અને સૌથી ઓછું વિચલન લાલ રંગનું થાય. જ્યારે બીજી સપાટી પર આ બંને રંગો એટલે કે આમ જો તો કુલ 7 રંગો, પણ આકૃતિમાં આપણે સરળતાથી સમજવા માટે બે જ રંગની ચર્ચા કરશું, બાકીના તમામ રંગો આ બે રંગની વચ્ચે હોય જ છે પણ અહીં આકૃતિમાં દર્શાવેલ નથી. એટલે કે જ્યારે આ સપાટી પર આપાત થશે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવી પાછું તે જ માધ્યમમાં રંગો પરાવર્તન પામશે અને આ બિંદુ પાસે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાછું પાતળા માધ્યમમાં જતું હોવાથી લંબથી દૂર તરફ વક્રીભવન અનુભવશે. આમ સમગ્ર ઘટના દરમિયાન એક આપાત થાય ત્યારે અને નિર્ગમન થાય ત્યારે એમ બે વખત વક્રીભવન થશે અને એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આ જ્યારે નિર્ગમન થશે કિરણો એટલે કે જાંબલી રંગ માટે નિર્ગમન કોણ 40 ડિગ્રી બનશે અને રાતા રંગ માટે 42 ડિગ્રી બનશે. આ સંપૂર્ણ મેઘધનુષ્ય 40 ડિગ્રીથી 42 ડિગ્રીની વચ્ચે રચાશે, એટલે કે જાંબલી રંગ માટે નિર્ગમન કોણ 40 ડિગ્રી, જ્યારે રાતા રંગ માટે નિર્ગમન કોણ 42 ડિગ્રી રહેશે. બાજુમાં આકૃતિ બીમાં આ જ ઘટના દર્શાવેલી છે, પણ વર્ષા બિંદુઓ 1 અને 2 એમ બે બિંદુઓ લીધેલ છે. આમ સામાન્ય રીતે તો ઘણા બધા વરસાદના બિંદુઓ એટલે કે પાણીના બૂંદ હોય એટલે દરેક પર આવતો સૂર્યપ્રકાશ એ સૌ પ્રથમ વક્રીભવન, ત્યારબાદ પૂર્ણ આંતરિક પરાવર્તન અને ફરીથી વક્રીભવન અનુભવી અવલોકનકારની આંખમાં પ્રવેશશે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો કે બૂંદ 1 માટે લાલ રંગનો પ્રકાશ, જ્યારે બૂંદ 2 માંથી આવતો જાંબલી રંગનો પ્રકાશ અવલોકનકારની આંખમાં પ્રવેશે તો અવલોકનકારની આંખ સમક્ષિતિજ, આપણે આ અક્ષને અત્યારે સમક્ષિતિજ ગણશું જે સૂર્યપ્રકાશને સમાંતર છે, ત્યારે અવલોકનકારની આંખમાં જાંબલી પ્રકાશ જે 40 ડિગ્રીના કોણે આવે છે, જ્યારે રાતા રંગનો પ્રકાશ છે બૂંદ 2 માટે 42 ડિગ્રીના કોણે આવે છે. તો અવલોકનકારને સૌથી ઉપરનો રંગ કયો દેખાશે? લાલ રંગ. અને સૌથી નીચે જાંબલી રંગ દેખાશે, એટલે કે અવલોકનકારને નીચેથી ઉપર તરફ જાઓ એમ જાની વાલી કિનારા દેખાશે, અથવા ઉપરથી નીચે આવશો તો આનાથી વિરુદ્ધ ક્રમ, એટલે કે સૌથી ઉપર લાલ રંગ જ્યારે સૌથી નીચે જાંબલી રંગ દેખાશે. આ સમગ્ર વસ્તુનું અવલોકન કરવા માટે એક પ્રાથમિક શરત છે જે આપ સૌ જાણો જ છો કે અવલોકનકારની પીઠ તરફ સૂર્ય રહે, એટલે કે સૂર્ય આ બાજુ રહેવો જોઈએ, આપણી પાછળ સૂર્ય રહેવો જોઈએ, તો જ તમે તેનું મેઘધનુષનું અવલોકન કરી શકો. કારણ કે સૂર્યમાંથી આવતા કિરણો પાણીના બૂંદ પર પહોંચે, આ પાણીનું બૂંદ પૂર્વ દિશામાં હોય અને સૂર્ય પશ્ચિમ દિશામાં હોય, એટલે કે સામાન્ય રીતે સૂર્યાસ્ત વખતે આ પ્રકારનું અવલોકન સહેલાઈથી જોઈ શકાય. અવલોકનકારની પીઠ પશ્ચિમ તરફ રહેવી જોઈએ, એટલે કે સૂર્ય તરફ રહેવી જોઈએ. ખાસ યાદ રાખવું, અવલોકનકારની પીઠ એટલે કે અવલોકનકારની પાછળની દિશામાં સૂર્ય રહેવો જોઈએ. આ એક પ્રાથમિક શરત છે. આમ મેઘધનુષ્ય એ 3 પ્રકારની ઘટનાનું સંયોજન થયું એમ કહેવાય, વિભાજન પરાવર્તન અને વક્રીભવન.
અહીં પ્રાથમિક મેઘધનુષ્યમાં બે વખત વક્રીભવન અને એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. વળી વક્રીભવનની ઘટનામાં એ પણ યાદ રાખવું જોઈએ કે બુંદમાં, પાણીના બુંદમાં લાલ રંગની તરંગ લંબાઈ વધુ હોવાથી તેનું વક્રીભવન ઓછું, જ્યારે જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હોવાથી તેનું વક્રીભવન વધુ હોય છે. હવે જો આપણે અવલોકન કર્યું હોય તો એક વસ્તુ ખબર છે આપણને કે આપણે આવા વરસાદી વાતાવરણમાં બે મેઘધનુષ જોવો છો, એક નીચે હોય છે અને એક એની જસ્ટ ઉપર હોય છે. એટલે કે જે નીચેના ભાગમાં હોય છે એ પ્રાથમિક મેઘધનુષ જેમ આપણે ભણી ગયા, અને એની ઉપર જે હોય છે જેની તીવ્રતા ઓછી હોય તે ગૌણ મેઘધનુષ હોય છે. આ ગૌણ મેઘધનુષમાં કઈ પ્રકારની ઘટના હોય છે તે આપણે અભ્યાસ કરીએ. આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ આ બાજુ સૂર્ય છે, સૂર્યમાંથી શ્વેત પ્રકાશ આવે છે, પાણીના બે બુંદ બતાવેલ છે. જ્યારે આવા કિરણો બુંદની સપાટી પર આપાત થશે ત્યારે સૌ પ્રથમ તેનું વક્રીભવન થશે. આ બિંદુ માટે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરતનું પાલન થશે, એટલે કે આઈ ગ્રેટર ધેન સી બનશે. ત્યારે એ જ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન એક વખત અહીંયા અનુભવે છે, બીજી વખત ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને એ જ માધ્યમમાં આગળ વધશે, અને જ્યારે નિર્ગમન થશે ત્યારે ફરીથી વક્રીભવન થશે. એટલે કે ગૌણ મેઘધનુષમાં એક વખત આપાત થાય ત્યારે અને એક વખત બહાર નીકળે ત્યારે, આમ બે વખત વક્રીભવન અને અંદર બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવાશે. જ્યારે પ્રાથમિક મેઘધનુષ્યમાં કંઈક આપણે એવું ભણ્યા કે બે વખત વક્રીભવન અને એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન, જ્યારે આમાં બે વખત વક્રીભવન અને બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીં પહેલા કરતા પૂર્ણ આંતરિક પરાવર્તન વધુ હોવાથી, એટલે કે બે વખત થતું હોવાથી, પ્રાથમિક મેઘધનુષ કરતા ગૌણ મેઘધનુષની તીવ્રતા ઓછી હોય, એટલે કે ઝાંખવું દેખાય તમને. સૌ પ્રથમ આપણે એની રચના ભણીએ કે સૂર્યપ્રકાશ આપાત થાય છે, વક્રીભવન થઈ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી, ફરીથી બીજી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી, જ્યારે બહાર નીકળે ત્યારે લાલ રંગનું વિચલન ઓછું, જાંબલી રંગનું વિચલન વધુ થાય. હવે જો અવલોકનકારની આંખમાં આ બધા કિરણો પ્રવેશે તો આ નિર્ગમન પ્રકાશ જે છે એને સમક્ષિતિજ સાથે બનાવેલ ખૂણો કંઈક આ રીતે સમજાવી શકીએ કે બુંદ એક માટે, એટલે કે આ નીચેનું બુંદ જે છે એના માટે અવલોકનકારની આંખમાં પ્રવેશતો લાલ પ્રકાશ જે છે એ સમક્ષિતિજ સાથે 50 ડિગ્રીનો ખૂણો, અને જાંબલી પ્રકાશ છે એ સમક્ષિતિજ સાથે 53 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આનો અર્થ એ થયો કે જાંબલી પ્રકાશ છે એ વધુ ખૂણો બનાવે છે. એનો અર્થ એવો થયો કે અવલોકનકારને ઉપરની તરફ જાંબલી પ્રકાશ દેખાશે અને નીચેનો છે એ લાલ પ્રકાશ દેખાશે. એટલે કે અવલોકનકારને ઉપરથી નીચેની તરફ જોતા ઉપર સૌથી ઉપર જાંબલી પ્રકાશ અને સૌથી નીચે લાલ પ્રકાશ દેખાશે. એટલે કે ઉપરથી નીચે તરફ જાની વાલી કિનારા દેખાશે, જ્યારે પ્રાથમિક મેઘધનુષમાં નીચેથી ઉપર જાંબલી જાની વાલી કિનારા દેખાશે. અહીં મળતા ખૂણા યાદ રાખી લેજો. લાલ પ્રકાશ છે એ 50 ડિગ્રીના ખૂણે આવે છે, જ્યારે જાંબલી પ્રકાશ છે એ 53 ડિગ્રીનો ખૂણો રચે છે. એટલે કે આ મેઘધનુષ 50 થી 53 ડિગ્રીનો ખૂણામાં રચાય છે, જ્યારે પ્રાથમિક મેઘધનુષ 40 થી 42 ડિગ્રીના ખૂણે રચાય છે. આનો અર્થ એવો થયો કે ગૌણ મેઘધનુષ વધારે ખૂણે રચાતું હોવાથી તે ઉપર દેખાશે, જ્યારે પ્રાથમિક મેઘધનુષ છે એ જસ્ટ નીચે દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મેઘધનુષ બે પ્રકારના ભણ્યા, કે પ્રાથમિક મેઘધનુષ અને ગૌણ મેઘધનુષ. આ બંનેના તફાવતના મુદ્દા સ્વરૂપે સમજીએ તો બહુ જ સહેલું છે કે પ્રાથમિક મેઘધનુષ છે એમાં આપણે એક વાર પૂર્ણ આંતરિક પરાવર્તન, જ્યારે બે વાર વક્રીભવન જોયું. જ્યારે ગૌણ મેઘધનુષ છે એમાં બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન અને બે વાર વક્રીભવન થાય છે. જ્યારે આમાં અવલોકનકારને નીચેથી ઉપરની તરફ, એટલે કે જાની વાલી પીનારા, એમાં જાંબલી રંગ સૌથી નીચે હોય છે, જ્યારે રાતો રંગ સૌથી ઉપર હોય છે. બાકીના 5 રંગ છે યા બેની વચ્ચે હોય છે. આમાં ખૂણો 40 થી 42 ડિગ્રીની વચ્ચે હોય છે. અહીં બે વખત વક્રીભવન અને એક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવાથી
આની તીવ્રતા એ ગૌણ મેઘધનુષ કરતા વધુ હોય છે અને ગૌણ મેઘધનુષની નીચે દેખાય છે. આનાથી ઉલટું કે ગૌણ મેઘધનુષ છે એ તીવ્રતા ઓછી ધરાવતું હોય એનું કારણ એક જ છે કે આમાં પૂર્ણાંતિક પરાવર્તન બે વખત થાય છે. પૂર્ણાંતિક પરાવર્તનનો અર્થ તમને ખબર હોવી જોઈએ કે સપાટી પાસે આંશિક થોડુંક શોષણ થાય, પણ આદર્શ રીતે કહીએ તો અહીંયા થોડુંક શોષણ થશે અને બાકીનું પરાવર્તન થશે. જ્યારે પૂર્ણાંતિક પરાવર્તનનો અર્થ એવો ન કહી શકાય, એમાં તો આપણે એવું ભણી ગયા કે સંપૂર્ણપણે તે જ માધ્યમમાં પાછું ફરે. જો આવું થતું હોય તો પછી તીવ્રતા ઓછી ન થતી હોવી જોઈએ. પણ તમારે યાદ રાખવાનું છે કે બે વાર પૂર્ણાંતિક પરાવર્તન અને બે વાર વક્રીભવન થાય. અહીં બે વખત પૂર્ણાંતિક પરાવર્તન થતું હોવાથી પ્રાથમિક મેઘધનુષ કરતા આની તીવ્રતા ઓછી હશે. આમાં અવલોકન કારણે મેઘધનુષનો રંગ ઉપરથી નીચે તરફ જાનીવાલી કિનારા દેખાશે, એટલે કે જાંબલી રંગ સૌથી ઉપર અને રાતો રંગ સૌથી નીચે તરફ હશે. આના કરતા ક્રમ ખાસ યાદ રાખજો, આડાવડું ન થઈ જાય. પ્રાથમિક મેઘધનુષમાં નીચેથી ઉપર, ગૌણ મેઘધનુષમાં ઉપરથી નીચે જાનીવાલી કિનારા હોય. પ્રાથમિક મેઘધનુષની જસ્ટ ઉપર દેખાય, આમાં 50 ડિગ્રીથી 53 ડિગ્રીની વચ્ચે રચાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો ટોપિક રહેશે પ્રકિરણન. પ્રકિરણનની સાદી વ્યાખ્યા હું કંઈક આ રીતે આપીશ કે જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમના અણુ પર સંપાત થશે ત્યારે આવા માધ્યમના અણુ વડે આપાત પ્રકાશનું આંશિક શોષણ અને ત્યારબાદ વિખેરણ થશે. એટલે કે શોષણ થોડુંક જ થશે અને વિખેરણ વધુ થશે. આ પ્રકિરણની ઘટનાને કારણે તમે રોજબરોજની ક્રિયા, જેમ કે આકાશ, અગાઉ પણ આપણે ચર્ચા કરી કે આકાશ છે એનો રંગ ભૂરો હોય છે તો બીજો કેમ નહીં, સાત રંગમાંથી ભૂરો રંગ જ કેમ, એ આપણને પ્રશ્ન થવો જ. તો આપણે એ સમજીએ કે પ્રકિરણ છે એ પ્રકિરિત પ્રકાશની તીવ્રતા, એ આપાત પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હું ફરીથી રિપીટ કરું છું કે પ્રકિરિત પ્રકાશની તીવ્રતા, એટલે કે પ્રકિરણ થઈ ગયા પછી જે પ્રકાશ હોય એની તીવ્રતા એ તેની તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે જેની તરંગ લંબાઈ ઓછી હશે તેનું પ્રકિરણ વધુ થશે. અને તમે ખબર હોવી જોઈએ કે જાની વાલી પીનારા આ સાત મૂળભૂત રંગ છે, એ સાત રંગમાંથી લાલ રંગની તરંગ લંબાઈ વધુ છે એટલે એનું પ્રકિરણ ઓછું થશે. જ્યારે જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હોવાથી તેનું પ્રકિરણ વધુ થશે. જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે એટલે એનું પ્રકિરણ વધુ થશે. એટલે જાંબલી રંગ દેખાવો જોઈએ, પણ હું તો એમ કહું છું કે આકાશ તમને ભૂરો રંગ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારે જાણવું જોઈએ કે માનવ આંખ, એટલે કે આપણી આંખ, એ જાંબલી કરતા ભૂરા રંગ માટે વધુ સંવેદનશીલ હોવાથી આકાશ તમને ભૂરું દેખાય છે. બાકી પ્રકિરણ તો જાંબલી રંગનું જ વધારે થાય છે, પરંતુ જાંબલી રંગની સાપેક્ષમાં ભૂરા રંગ માટે માનવ આંખ વધુ સંવેદનશીલ હોવાથી આપણને આકાશ ભૂરા રંગનું દેખાય છે. તો આ થયું આપણું વૈજ્ઞાનિક કારણ કે ભાઈ આકાશ કેમ ભૂરું દેખાય છે. ત્યારબાદ વાદળનો રંગ. તમે જાણો છો વિદ્યાર્થી કે વાદળ છે એ પાણીના બૂંદનું બનેલું છે. તો પાણીના બૂંદનું પરિમાણ એ વાતાવરણમાં રહેલા હવાના અણુના પરિમાણ કરતા તો વધુ હોય. એટલે કે પ્રકિરણનો આધાર એ બે બાબત ઉપર છે, કે કણના પરિમાણ, એટલે કે ત્રિજ્યા, વ્યાસ, જાડાઈ, ક્ષેત્રફળ, કદ, આ બધું છે એ પરિમાણ કહી શકાય. કણનું પરિમાણ અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ, આ બંનેના ગુણોત્તર જે છે એને આપણે કંઈક આલ્ફા વડે દર્શાવીએ તો આલ્ફાના જુદા જુદા મૂલ્ય માટે પ્રકિરણના ત્રણ પ્રકાર છે. રેલે પ્રકિરણ, મી પ્રકિરણ અને ભૌમિતિક પ્રકિરણ. આપણા કોર્સમાં જે રોજિંદા વ્યવહારમાં તમે જોવો છો, જેમ કે આકાશનો રંગ,
સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે જે ઘટના બનતી હોય કે આકાશ પડતો રંગ દેખાય, આ બધી જ ઘટના એ ભૌમિતિક પ્રકિરણમાં આવશે. સૂર્યોદય અને સૂર્યાસ્ત એ ઘટના આપણે રેલે પ્રકિરણમાં ભણશું. તો રેલે પ્રકિરણ માટે આલ્ફા ઇઝ મોર લેસ ધેન વન, એટલે કે ડી બાય લેમડા ઇઝ મોર લેસ ધેન વન. અહીં ડી એટલે કે કણનું પરિમાણ એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા ખૂબ જ નાનું હોય ત્યારે જે પ્રકિરણ અનુભવાય એને આપણે રેલે પ્રકિરણ નામ આપશું. રેલે એક વૈજ્ઞાનિકનું નામ છે. તો આ રેલે પ્રકિરણથી અનુભવાતી અસર છે સૂર્યોદય અને સૂર્યાસ્ત, જે વાતાવરણના અણુ વડે અનુભવાય છે. પરંતુ આપણે ચર્ચા કરતા હતા વાદળના રંગની, કે વાદળમાં તો પાણીના અણુઓ હોય અને એનું પરિમાણ એ હવાના અણુ કરતા વધુ હોવાથી આલ્ફા ઇઝ મોર એપ્રોક્સિમેટ ટુ વન, એટલે કે કણનું પરિમાણ અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ લગભગ લગભગ સરખી હોય ત્યારે પાણીના બૂંદમાં જે પ્રકાશનું કિરણ આપાત થાય તો એ બધા જ રંગનું સરખા પ્રમાણમાં પ્રકિરણ કરશે. એટલે કે જાની વાલી પીનારા આ સાત રંગ જ્યારે પાણીના બૂંદ પર આપાત થાય તો બધા જ પ્રકારના રંગનું સમાન તીવ્રતા સાથે પ્રકિરણ કરશે. એટલે તમને વાદળનો રંગ સફેદ દેખાય, કારણ કે તમને ખબર છે કે વાદળ પાણીના બૂંદથી બનેલું હોય. આ જ રીતે સૂર્યોદય અને સૂર્યાસ્તની ઘટના અહીં આકૃતિમાં દર્શાવેલી છે, કે સૂર્યોદય પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત જસ્ટ સામેની એટલે કે પશ્ચિમ દિશામાં થાય. તો મેં અહીંયા આકૃતિમાં સૂર્યોદય સમયે જે ઘટના બતાવેલી છે એ જ સૂર્યાસ્ત સમયે થશે. તમે જોઈ શકો કે અહીંયા બે કેસ આપેલા છે. એક મધ્યાહ્ન સમયે સૂર્ય આપણા અવલોકનકાર આપણે અહીંયા હોય તો આપણા માથા ઉપર એક્ઝેક્ટ ઉપરની તરફ હોય, જ્યારે સૂર્યોદય કે સૂર્યાસ્ત ક્ષિતિજની દિશામાં એટલે કે સીધે સીધું પ્રકાશનું કિરણ આવતું હોય. આ પ્રકાશનું કિરણ જ્યારે વાતાવરણમાં પ્રવેશે તો વાતાવરણના અણુઓ વડે આંશિક શોષણ અને ત્યારબાદ વિખેરણ એટલે કે સંયુક્ત રીતે બોલીએ તો પ્રકિરણ થશે. આ ઘટના દરમિયાન સૂર્યોદય વખતે પ્રકાશના કિરણને માધ્યમમાં કાપવું પડતું અંતર મધ્યાહ્ન સમય કરતા વધુ હોય. વધુ હોય એટલે એનું શોષણ પણ વધુ થશે, શોષણ વધુ થશે એટલે એની તીવ્રતા ઓછી હોય, એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણને ઓછી તીવ્રતા અનુભવાય. જ્યારે મધ્યાહ્ન સમયે વાતાવરણમાં કાપવું પડતું આ અંતર ઓછું હોય છે એટલે એનું શોષણ પણ ઓછું થાય છે. તો આ હતી આપણી કુદરતી ઘટના, પ્રકાશીય ઘટના. હવે ત્યારબાદનો આપણો ટોપિક છે સાદું માઇક્રોસ્કોપ. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ હીરાનો કારીગર જે હોય એને તમે કદાચ આઈગ્લાસ સાથે એનો ફોટો કે કોઈ વાસ્તવિક રીતે જોયું હશે, કે હીરાનો કારીગર જે હીરાનું અવલોકન કરતો હોય તો હીરો ખૂબ જ નાના પરિમાણ ધરાવતી વસ્તુ છે, તો એનું સહેલાઈથી આપણે અવલોકન ન કરી શકીએ. એના માટે આપણે કોઈક બિલોરી કાચ જેને કહેતા હોય અથવા એને મેગ્નિફાઈંગ ગ્લાસ અથવા એને આઈ ગ્લાસ કહેતા હોય, ત્યારે એની મદદથી આપણે હીરાને આંખની ખૂબ જ નજીક રાખીને આઈ ગ્લાસને એટલે કે જે મેગ્નિફાયર જે બિલોરી કાચ છે એને આપણે આંખની એકદમ નજીક રાખીને હીરાનું અવલોકન કરતા હોય. તો એમાં કઈ પ્રકારની ઘટના હોય છે? તો કે આપણી આંખ છે એ લેન્સની તદ્દન નજીક હોય છે, તો લેન્સ જે આંખની નજીક છે આવા લેન્સને આપણે અત્યારે આઈપીસ તરીકે ઓળખશું. એટલે જ્યારે વસ્તુને તમે ખૂબ જ નજીક લાવતા જાઓ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વસ્તુ એ જ ઊંચાઈની છે અને આ વસ્તુમાંથી આવતા કિરણે અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા ઓ છે. હવે જેમ જેમ વસ્તુને નજીક લાવશો એમાં ખૂણાનું મૂલ્ય વધતું જશે. એક ચોક્કસ અંતર સુધી વસ્તુ તમને સ્પષ્ટ દેખાશે, ત્યારબાદ આંખની નજીક લાવતા વસ્તુ બ્લર થઈ જશે. તો આવું ન થાય તે માટે વસ્તુને આંખથી કંઈક ચોક્કસ લઘુત્તમ અંતરે રાખવાથી તેને સ્પષ્ટ જોઈ શકાય. આવા અંતરને આપણે નજીકતમ અંતર અથવા નજીકતમ બિંદુ તરીકે વ્યાખ્યાયિત કરશું, જેને મેં ડી વડે દર્શાવેલ છે. સામાન્ય માનવ એટલે કે જેને દ્રષ્ટિ ક્ષતિ ન હોય તેના માટે આ નજીકતમ અંતર 25 સેન્ટીમીટર લેવામાં આવે છે. અહીં વસ્તુની ઊંચાઈ h છે જેને d જેટલા એટલે કે 25 સેન્ટીમીટર અંતરે
રાખેલ છે એટલે અહીં થીટા ઓ જે મળે છે જે વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો છે એનું મૂલ્ય મેક્સિમમ લીધેલ છે. હવે આમાં ત્રિકોણમિતિ આપણે વિચારીએ તો tan થીટા ઓ ઇઝ ઇક્વલ ટુ h અપોન d લઈ શકાય. તો આ વસ્તુને તમે નજીકતમ અંતરે રાખેલી છે એટલે સ્પષ્ટ જોઈ શકો, પણ હવે જો વસ્તુને ખૂબ જ નજીક એટલે કે d કરતા પણ ઓછા અંતરે રાખીને જોવામાં આવે તો તમને સહેલાઈથી જોઈ શકતા નથી. આવું જોઈ શકવા માટે આપણે એક બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરશું. જે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ કે વસ્તુને લેન્સની ખૂબ જ નજીક રાખી વસ્તુ અંતર u છે, અહીં u લેસ ધેન d છે એટલે કે વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે રાખેલ હોવાથી આ વસ્તુનું આભાસી ચતુ અને વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ આપણે સહેલાઈથી જોઈ શકાય તે માટે d અંતરે લીધેલ છે. એટલે કે વસ્તુને આપણે એવી રીતે સેટ કરશું કે જેથી તેનું પ્રતિબિંબ d અંતરે રચાય. આ વસ્તુમાંથી બે આપાત કિરણો લીધેલ છે, એક સમાંતર પેરેક્સિયલ કિરણ જે મુખ્ય કેન્દ્ર પર પસાર કેન્દ્રિત થશે અને એક બીજું છે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જે વક્રીભવન પાયમાં વિના અવલોકનકારની આંખમાં પ્રવેશે. આ બંને કિરણોને વિરુદ્ધ દિશામાં આપણે આમ લંબાવીએ તો આ બંને કિરણો એકબીજાને જ્યાં છેદે તેવો ભાસ થાય તેવું એક પ્રતિબિંબ મળશે. આ આભાસી અને ચતુ પ્રતિબિંબ એ લેન્સથી ડી અંતરે રચાય છે. હવે જો આ જ રીતે આ વસ્તુને સમજવા માટે અહીં રચાતા પ્રતિબિંબ માટે આપણે એક થિયરી આકૃતિ એમાં મેં જ્યારે વસ્તુ અંતર યુ લીધું હતું એ મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે લીધેલ છે, જે તમે જોઈ શકો આકૃતિ એમાં. અહીંયા આપણે વિચારીએ કે આ મુખ્ય કેન્દ્ર અહીંયા હોઈ શકે તો મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચે આ વસ્તુને લીધેલ છે. તો વસ્તુ અંતર યુ લેસ ધેન એફ કહી શકાય. તો યુ લેસ ધેન એફ માટે પ્રતિબિંબ આભાસી અને ચતુ બનશે. તો સૌ પ્રથમ આપણે મોટવણીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ વી અપન યુ લેશું, વી ઇન્ટુ વન અપન યુ. આ વન અપન યુ ના સ્થાને લેન્સ માટેનું જે સૂત્ર છે એમાંથી વન અપન યુ ને કરતા બનાવ્યો. આ કિંમત મેં અહીંયા સબસ્ટિટ્યુટ કરેલી છે, મૂકેલી છે, વી ને અંદર દાખલ કર્યો તો વી બાય વી વન માઇનસ વી અપન એફ. હવે પ્રતિબિંબ અંતર વી છે એ આપણે આકૃતિ એમાં જોઈ એ મુજબ પ્રતિબિંબ લેન્સની ડાબી તરફ ડી જેટલા અંતરે રચે છે એટલે વી ના સ્થાને આપણે માઇનસ ડી લેશું. તો વી ના સ્થાને માઇનસ ડી મૂકીએ તો વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી માઇનસ માઇનસ પ્લસ થયે એટલે એમ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ડી અપન એફ. અહીં ડી 25 સેન્ટીમીટર લેવું, એફ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ છે, એમ ઈ વડે દર્શાવેલ છે એટલે કે આ જે લેન્સની વાત કરીએ છીએ એને આપણે આઈપીસ લેન્સ કહેશું. હવે આકૃતિ બીમાં જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે હોય એના માટે ગણતરી કરીએ તો વસ્તુ જ્યારે u બરાબર d એટલે કે વસ્તુને d જેટલા અંતરે મૂકીએ તો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ કે વસ્તુ અંતર u ઇઝ ઇક્વલ ટુ d લેશું તો તેનું પ્રતિબિંબ જો અનંત અંતરે રચાતું હોય જે અહીંયા દર્શાવેલ છે, વસ્તુને મુખ્ય કેન્દ્ર ઉપર મૂકેલી છે એટલે પ્રતિબિંબ અનંત અંતરે હોય, પણ આ જ્યારે કિરણોને પાછળની દિશામાં લંબાવીએ અને જો ક્યાંક છેદે તેવો ભાસ કરીએ તો આભાસી પ્રતિબિંબ એ વસ્તુ કરતા મોટું અને ચતુ મળશે. હવે આ જ કિંમતનો ઉપયોગ આપણે કરીએ આગળ કે વસ્તુને ડી જેટલા અંતરે રાખીએ તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એચ અપન ડી એટલે કે ટેન થીટા ઓ ઇઝ ઇક્વલ ટુ એચ અપન ડી લીધેલ છે. તો આ કિંમત જે મહત્તમ ખૂણો દર્શાવે છે સમીકરણ એક કહીએ. હવે પ્રતિબિંબ માટે ચર્ચા કરીએ કે પ્રતિબિંબ માટે આકૃતિ સી માં જોઈએ કે આકૃતિ સી માં આ પ્રતિબિંબ જો હોય હોવાનું માની, કારણ કે ખૂણો તો એક જ છે, આ એચ છે, પ્રતિબિંબ અહીંયા ક્યાંક જો હોય એવું વિચારીએ તો ખૂણો એ જ રહેશે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ પ્રતિબિંબની ઊંચાઈ જેને આપણે અહીંયા દર્શાવેલ નથી પણ એવી કલ્પના કરીએ કે અહીંયા એચ ડેશ છે અને સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા મેં એચ ના છેદમાં એફ લીધેલ છે. આકૃતિમાં જોઈએ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એચ ડેશ બાય વી
એટલે કે પ્રતિબિંબ અંતર v જે અહીંયા આકૃતિમાં દર્શાવેલ નથી, બટ તમે એવું વિચારી શકો કે અહીંયા પ્રતિબિંબ રચાય છે, તો અહીંયાથી આ અંતરને આપણે v કહીએ, ડાબી તરફ છે એટલે માઇનસ લખીએ, પ્રતિબિંબ ચતુ છે એટલે ઊંચાઈને આપણે ધન લેશું, એટલે tan થીટા i is equal to h dash upon minus v. h dash ને અહીંયા આપણે કરતા બનાવીએ, લખીએ મોટો મણીનું સૂત્ર મૂક્યું છે m is equal to h dash by h અથવા m is equal to v upon u, એમાંથી h dash ને કરતા બનાવ્યો, h ને સામે જવા દઈ, આ કિંમત પાછી અહીંયા મૂકીએ, 1 upon minus v બાજુમાં લખ્યું છે, v cancel, therefore h upon minus u. હવે આપણે અગાઉ ચર્ચા કરી આકૃતિમાં પણ બતાવેલું છે કે વસ્તુને તમે ક્યાં મૂકેલું છે, મુખ્ય કેન્દ્ર પર, તો જ પ્રતિબિંબ અનંત અંતરે મળે, એટલે u ના સ્થાને મેં મૂકેલું છે f, u is equal to minus f લઈએ, therefore h upon f theta i છે, સમીકરણ બે કેસો, આમ વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો થીટા ઓ, પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો થીટા i. હવે કોણીય મોટવણીની ચર્ચા કરીએ, તો કોણીય મોટવણીનું સૂત્ર છે પ્રતિબિંબે આંખ સાથે બનાવેલ ખૂણો ના છેદમાં વસ્તુએ આંખ સાથે બનાવેલ ખૂણો, થીટા i ની કિંમત સમીકરણ 2 માં, થીટા o ની કિંમત સમીકરણ 1 માં લીધેલ છે, h h કેન્સલ, therefore m is equal to d by f. આ સૂત્ર તમારે પ્રતિબિંબ અનંત અંતરે હોય ત્યારે જ વાપરવું, જ્યારે આ સમીકરણ કે પ્રતિબિંબ નજીક બિંદુ પાસે હોય ત્યારે લેવું, એટલે આઈપીસની મોટવણીના બે સૂત્ર મળેલ છે, પ્રતિબિંબ નજીકતમ અંતરે હોય ત્યારે એ પ્રતિબિંબ અનંત અંતરે હોય એના કરતા મોટવણી સહેજ વધુ, એટલે કે એક જેટલી વધુ છે, તો એમ પ્રતિબિંબ નજીકતમ અંતરે હોય ત્યારે મોટવણી પહેલા કરતા સહેજ મોટી મળે છે, એક જેટલી મોટી મળે છે. આ બંને મોટવણીના સૂત્ર આઈપીસ માટે જ લીધેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સાદા માઇક્રોસ્કોપની મોટવણી શોધવાનું સૂત્ર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ અને સાદા માઇક્રોસ્કોપની ખામી વિશે ચર્ચા કરશું. તમને જે પણ કંઈ ડાઉટ હોય તો તમે નેક્સ્ટ લેક્ચરમાં અથવા કમેન્ટ બોક્સમાં અથવા વોટ્સઅપ નંબરમાં મને પર્સનલ મેસેજ કરીને પૂછી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, ટેક કેર.